પાર્ટી અને શ્રી મોદીજીએ હજારો વખત ભાષણ કર્યા છે, પણ જયારે કોઈકે એને 3 વર્ષનો હિસાબ માંગ્યો તો મોદીજીએ કોંગ્રેસના 60 વર્ષનું ખાતું ખોલી અને બેસી ગયા. તો ભારતના નાગરિક તરીકે મને થયું કે મોદીજીના આ પ્રશ્નનું સત્ય જાણવા માટે કોંગ્રેસના 60 વર્ષના કાર્યને તપાસવા જોઈએ. મારા ચિંતન દરમિયાન જે પણ ધ્યાનમાં આવ્યું તે આપણી સમક્ષ હું રજૂ કરું છું કે ભારત દેશ 300 વર્ષ સુધી ગુલામીમાં હતું. ક્રાંતિકારીઓ અને સ્વતંત્ર સેનાઓએ અણથક લોહિયાળ સંઘર્ષ બાદ આપણા સોનાની ચીડિયા ગણાતા દેશને લૂંટી ચૂંટી ખોખલો કરી અને અંગ્રેજોએ કોંગ્રેસને સોંપ્યો. 1947માં જયારે દેશ આઝાદ થયો ત્યારે દેશમાં એક સોય પણ બનતી ન હતી. રાજા રજવાડાના ઝઘડામાં દેશ વેચાયેલો હતો. માત્ર 50 ગામડાઓમાં વીજળી હતી અને કોઈ ઘરની અંદર નળ કે ગટરની સુવિધા પણ ન હતી. રાજસ્થાનની અંદર 10 રાજીઓ પાસે ટેલિફોનની સુવિધા હતી. 10 બંધ સૈન્યના નામે થોડીક હજાર સૈન્ય, 4 વિમાન, 20 ટેન્ક અને ખુલ્લી સરહદો કોંગ્રેસને વારસામાં મળી હતી. ખાલી ખજાનાની સાથે ભારત ધુરાને અનેક સામાજિક, આર્થિક, પ્રાદેશિક સમસ્યાઓના ભારે ભાર સાથે કોંગ્રેસે દેશને સંભાળ્યો. 60 વર્ષમાં વિશ્વની સૌથી વધુ સૈન્ય શક્તિ ધરાવતું મજબૂત દેશ એ કોંગ્રેસે કરી બતાવ્યું. મોદીજી, પ્રજાસત્તાના દિવસે અને સ્વતંત્રતાના દિવસે જે દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર પર આપ નિહાળો છો તે હજારો ટેન્ક, હજારો વિમાન, અત્યાધુનિક સાધનો, ટેકનોલોજી, વૈજ્ઞાનિક જે પણ તમે નિહાળો છો તે એ કોંગ્રેસે આપેલી દેશને એક ભેટ છે. લાખો ઉદ્યોગો અને કારખાનાઓ, દરેક ગામમાં વીજળી, હજારો બંધ, સમગ્ર દેશમાં સડકોનું નિર્માણ, દરેકના હાથમાં ફોન, પ્રત્યક્ષ ઘર ઘરની અંદર મોટરસાયકલ ધરાવતું મજબૂત દેશ એ કોંગ્રેસના કાર્યને, 60 વર્ષના કાર્યને જાળી ખાય છે. મોદીજી, કોંગ્રેસે ઐતિહાસિક વિકાસ કર્યા છે. ભૂતપૂર્વ પ્રધાનોએ દાખવેલી સાક્ષીતા અને દૂરંગદેશીતાના કારણે ભારત એશિયાની તાકાત ધરાવે છે. મોદીજી, આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારત પાસે દુનિયાનું સેન્ટર અને સુમિદાન છે. એશિયન રમતની અંદર દેશ જજમાન બની ચૂક્યું છે. બાખરા રેહાન જેવા બંધ, બામા ન્યુકલ જેવા સેન્ટર, તારાપુર પરમાણુ, વીજળી ઘર, દર્જન બંધ એમએસઆઈ, આઈટીઆઈ અને સેંકડો વિશ્વવિદ્યાલય 60 વર્ષમાં નિર્માણ પામી ચૂક્યા છે. પણ સ્વર્ગવાસી ઇન્દિરા ગાંધીજીએ પાકિસ્તાનના 2 ટુકડા કરી ચૂક્યા હતા અને તેમના લાખો સૈનિકો, કમાન્ડરો નાક લીટી ત્રાણી કરી અને દેશમાં શરણે આવી ચૂક્યા હતા. આ ઉપરાંત ચંદ્રયાન, મંગળ મિશન, જીએસએસ, એલવી, નેટ્રો, મોનોરેલ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, ન્યુક્લિયર પરજી પરમાણુ બોમ્બ, અગ્નિ, પૃથ્વી, હજારો પરમાણુ યંત્ર, ચેતક હેલિકોપ્ટર, નિગ તેજસ, ગ્રહણ, અર્જુન ટેન્ક, ધનુષ તોપ, મિસાઇલ અને યુદ્ધ વિમાનો અણગણત થઈ ચૂક્યા હતા. વડાપ્રધાન મોદીજી બીજાની લીટી ભૂસી અને પોતાની લીટી મોટી કરી ભારતના ભવ્ય પર નજર કરશો તો સમજાશે કે ભાષણથી ભાજપ ચાલે છે, આ ભારત દેશનું શાસન નહીં. મારા સાહેબ, તો મારી આપ સૌ